નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝ થી મિસ્ટર રજવા ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞમ. ઝીરો અવર કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું. એક બાજુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જે પેટા ચૂંટણીના પ્રચારમાં તો લાગી ગઈ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જે વાક પ્રહાર અત્યારે સામે આવ્યા છે. સૌથી પહેલાં જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ એવા અમિત ચાવડા દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તેમાં પણ તેમણે ભ્રષ્ટાચારનો જે આરોપ લગાવ્યો હતો ભારતીય જનતા પાર્ટી ઉપર, અને તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે ગુજરાતની 6.5 કરોડની જનતાને અત્યારે હાલ એક સવાલ છે, આ પેટા ચૂંટણી આવી કેમ? ભારતીય જનતા પાર્ટી પોતાના ભ્રષ્ટાચારના પૈસાથી અત્યારે દરેક અમારા જે ધારાસભ્યો છે તે ખરીદવાનો પ્રયત્ન કરી રહી છે. તો બીજી બાજુ જ્યારે ડેપ્યુટી સીએમ એવા નીતિન પટેલ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસમાં માત્ર ને માત્ર આંતરિક વિખવાદ છે અને આ આંતરિક વિખવાદને લઈને અત્યારે ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે. આ દરેક વાત વચ્ચે અત્યારે સવાલ એ થતો હોય છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વાત કરીએ તો અત્યારે તેમાં ઘણા બધા જે સવાલ જે ઊભા થઈ રહ્યા છે, પરંતુ બીજી બાજુ સવાલ એ ઊભો થયો હતો કે જ્યારે કોંગ્રેસના જે દિનેશ શર્મા હતા અને તેમનું જે કેમ તેમણે અત્યારે વિપક્ષના પદ પરથી રાજીનામું આપ્યું તેને લઈને જે ઘણા બધા સવાલ પણ જોવા મળ્યા હતા, પરંતુ સવાલ આમાં ઘણા બધા થતા હોય છે, પરંતુ જ્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસમાં કોઈ અંદર કકળાટ નથી, તેમણે પોતાના જે મરજીથી તેમણે આ રાજીનામું આપ્યું છે, ત્યારે દરેક વાકપ્રહારની સાથે આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર હેમંત ભટ્ટ, જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, ડૉક્ટર અમિત નાયક, જેઓ કોંગ્રેસના નેતા છે, અને દિલીપભાઈ ગોહિલ, જેઓ રાજકીય વિશ્લેષક છે. જી, આપ ત્રણની સૌથી પહેલાં સ્વાગત છે. સૌથી પહેલી વાત તો જે રીતે દિલીપભાઈ આજની કરીએ તો આજે જે રીતે ઘણા બધા જે સવાલ ઊભા થતા હોય છે અને તેમાં પણ વાકપ્રહારની વાત કરીએ, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જે વાકપ્રહાર સામે આવ્યો છે અને તેમાં પણ જ્યારે નીતિન પટેલ દ્વારા જે ઘટસ્ફોટ એક કરવામાં આવ્યો છે અને તેમાં પણ તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે અત્યારે હાલની જે પ્રમાણેની પરિસ્થિતિ છે તેમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલ જે નેતા છે ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના તે કોંગ્રેસ અત્યારે ખરીદી રહી છે, તેઓ ઘટસ્ફોટ કર્યો હતો અને તેમણે એમ પણ કહ્યું હતું કે અત્યારે મારે નામ કે એવું કંઈ જાહેર નથી કરવું, સમય આવશે ત્યારે હું જાહેર કરીશ. શું કહેશો દિલીપભાઈ? ચૂંટણી ન હોય ત્યારે પણ એકબીજા પર આક્ષેપો થતા જ હોય છે, અત્યારે તો પેટા ચૂંટણી ચાલી રહી છે અને એ પેટા ચૂંટણીનો મુદ્દો પક્ષપલટુઓનો છે, જે સૌથી અગત્યનો મુદ્દો છે અને એ લોકોનો મુદ્દો છે, કોઈ રાજકીય પક્ષોનો નથી. દાખલા તરીકે નીતિનભાઈ પટેલ એવું કહેતા હોય કે અમારામાંથી કોઈ ખરીદવાના છે અને કદાચ કોંગ્રેસ ખરીદે પી ખરી કોઈ કોઈ વાર અને ભૂતકાળમાં તો ખરીદ્યા પણ છે, તો આપણે એને પણ પક્ષ પલટું જ કહેશું. આપણે એને કઈ ભેદભાવ નથી કરવાના કે કોંગ્રેસમાંથી ગયા હોય તો જ પક્ષ પલટું, ભાજપમાંથી જશે તો એ પણ પક્ષ પલટું હશે, એ પણ લોકોનો દ્રોહ કરનારા હશે અને એની સામે પણ આપણે એ જ ટીકા કરીશું. કારણ કે એ જ્યારે કોઈ ધારાસભ્ય છે રાજીનામું આપે છે ત્યારે પક્ષ સાથે દગાખોરી કરે છે, એના કરતા વધારે તો એ લોકો સાથે દગાખોરી કરે છે, એ વાત બહુ સ્પષ્ટ છે. એટલે આ સંજોગોમાં એકબીજા સામે આક્ષેપો થાય એ બહુ સ્વાભાવિક છે. બીજું જે આંતરિક વિખવાદની વાત છે એ પણ કેટલાક સંજોગોમાં આપણે વિપક્ષને પણ કહેતા હોય છે. દાખલા તરીકે રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશમાં જયારે ઘટના સર્જાય ત્યારે કોંગ્રેસની મુશ્કેલી હતી, કોંગ્રેસની પોતાની સમસ્યાઓ હતી અને એને કારણે મુશ્કેલી, ખાસ કરીને રાજસ્થાનમાં તો બહુ સ્પષ્ટ હતું કે જે કઈ ઝઘડો હોય તો એ કોંગ્રેસનો અંદરનો હતો, એટલે એ બાબતમાં આપણે બહુ સ્પષ્ટ છે. પણ ગુજરાતની પરિસ્થિતિ જુદી છે, ગુજરાતમાં એવી કોઈ બાબત નહોતી અને સત્તામાં નહોતો કોંગ્રેસ, એટલે સત્તા માટે કોંગ્રેસ કઈ ઓફર કરી શકે નહીં ને એ પ્રકારનો અસંતોષ ન હોય, એટલે ગુજરાતમાં જે કઈ થયું છે અલગ થયું છે અને એને કારણે કોંગ્રેસ એ મુદ્દો ઉપાડતો હોય કે કોણ કેટલામાં વેચાયું, કેટલી રકમ મળી છે, શું વચનો આપવામાં આવ્યા છે. દાખલા તરીકે ત્રણ ધારાસભ્યોએ તો કેમેરા સામે કબૂલ કર્યું છે કે એમને કમિટમેન્ટ આપ્યું હતું, એટલે બાબત હવે કોઈ રહસ્ય નથી રહી. એ કમસે કમ એમણે કમિટમેન્ટ હતું ટિકિટનું એટલું કબૂલ કર્યું છે, એટલે આપણે બહુ ભારપૂર્વક કહી શકીએ. પૈસા લીધા છે એ સ્પષ્ટ છે, લોકો તો બહુ સ્પષ્ટપણે માને છે. આપણે કેમેરા સામે અને ડિબેટમાં થોડી મર્યાદા સાથે કહેતા હોઈએ છીએ કે કેટલા મળ્યા છે, પણ કોઈ ધારાસભ્ય છે એ એક પક્ષમાંથી છોડે, બીજા પક્ષમાં જાય, 6 મહિના પછી ચૂંટણી લડે, ફરીથી ખર્ચ કરે, એ માત્ર ટિકિટ માટે ન કરતો હોય, એની પાછળ બીજું કઈ કારણ હોય જ પૈસા સહિતનું, એ લોકો માનતા હોય છે. એટલે આ બધા મુદ્દા બહુ અગત્યના બન્યા છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય. દિનેશ શર્માની વાત છે તો એ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે એનો મુદ્દો, કારણ કે મહાપાલિકાની ચૂંટણી પણ નજીક આવી રહી છે, હમણાં મુલતવી રહી છે જ્યારે પણ આવે ત્યારે. એટલે કોંગ્રેસની એ કાયમી સમસ્યા છે, જ્યારે ચૂંટણી નજીક આવે અને ટિકિટની વહેંચણી હોય ત્યારે મુશ્કેલી થાય. આપણ આ વખતે બી આપણે જોઈએ કે 4-4 નો એક રેશિયો આપણે ગણ્યો હતો, ભાજપનો આંતરિક સર્વે પણ 4-4 બેઠકો કહેતો હતો અને
ચારેક બેઠકો ઉપર કોંગ્રેસની સ્થિતિ સારી દેખાતી હતી, પણ થોડીક ઉમેદવારોની પસંદગીમાં થોડાક આંતરિક અસંતોષને કારણે એકાદ બેઠક કોંગ્રેસે ગુમાવી પણ પડે એવું પણ અમે હવે કહેતા થયા છીએ. બીજી બાજુ જ્યારે હેમંતભાઈએ પરિસ્થિતિની વાત કરી કે ભલા ભારતીય જનતા પાર્ટી દ્વારા તો જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, એટલે કે ડેપ્યુટી સીએમ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, પરંતુ તેની પહેલાં જ્યારે કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ છે અમિત ચાવડા દ્વારા એમ જે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારના પૈસાથી કોંગ્રેસના ધારાસભ્યો ખરીદે છે. યજ્ઞ, મારે ખાસ આ બાબતમાં દિલીપભાઈએ હમણાં જે વાત કરી કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદના લીધે પ્રશ્નો ઊભા થયા, પરંતુ દિલીપભાઈને હું એના આગળના ભૂતકાળમાં લઈ જઈને વાત કરું. કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલરની સરકાર હતી, શા માટે ત્યાં 18 ધારાસભ્યો રાજીનામું આપે અને ફરીથી ચૂંટણી થાય અને એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો તરીકે તેઓ ફરીથી ચૂંટાય? તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ માટે થઈને કોંગ્રેસમાંથી ધારાસભ્યો રાજીનામું આપે અને ફરીથી તેલંગાણા રાષ્ટ્રીય સમિતિના ધારાસભ્યો તરીકે ચૂંટાય, ત્યાં કયું કારણ હતું? ગોવામાં 2/3 મેજોરિટી કરતા વધારે કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસને છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય. જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા કદ્દાવર નેતાને મધ્યપ્રદેશમાં કોંગ્રેસ છોડવી પડે. અહીંયા ગુજરાતમાં 78માંથી તમારા 65 કોંગ્રેસના ધારાસભ્યો થાય, એની પાછળ કોંગ્રેસનો આંતરિક વિખવાદ. તમે હમણાં દિનેશ શર્માની વાત કરી, એના પેલા મારે તો તમને યાદ અપાવું છે, કૈલાસદાન ગઢવીને રાજીનામું આપવાની ઈચ્છા થાય, જયરાજસિંહ પરમાર નારાજ હોય, એના પેલા હિમાંશુભાઈ નારાજ હોય. તમે પોતાનું ઘર સાચવી શકતા નથી. અને અમિતભાઈ જયારે પક્ષપલટાની વાત કરે છે, ત્યારે મારી પાસે તો આ 1975 વિધાનસભાનો કાગળ છે, અશોકભાઈ નું એમાં સ્ટેટમેન્ટ છે. 1975માં માધવસિંહભાઈના વખતમાં કોંગ્રેસના ધારાસભ્યોને આબુમાં લઈ જઈને દારૂ પીવડાયો હતો અને પક્ષ પલટાને માટે એમને ઉત્તેજિત કરવામાં આવ્યા હતા વિરોધ પક્ષના સભ્યોને, એવું સ્ટેટમેન્ટ છે. તમે ભૂતકાળમાં તમારા જે કાર્યો છે, આખી ચીમનભાઈ અને ભારતીય જનતા પાર્ટીનું જનતા દળમાં 1990માં ભારે બહુમતીથી 125 કરતા વધુ ધારાસભ્યોની સરકાર બની, આખે આખા ચીમનભાઈના જનતા દળની સાથે કોંગ્રેસે સરકાર રચી, કઈ નૈતિકતા હતી? શંકરસિંહની સાથે 47 ધારાસભ્યોને ખજુરાહો કાંડમાં ચાર્ટર્ડ પ્લેનમાં તમે લઈ જાઓ અને માત્ર વિધાનસભાની બારીના વિન્ડો ફ્રેમ તોડી, ફ્લાવર વાસ તોડીને તમે ગુજરાતમાં કાયદો અને અવ્યવસ્થાની સ્થિતિ બરાબર નથી એમ કરી અને રાષ્ટ્રપતિ શાસન લાદીને ભારતીય જનતા પાર્ટીની પ્રજામતથી ચૂંટાયેલી સરકારને બરતરફ કરો, એ બધે ક્યાં નૈતિકતા ગઈ હતી? પક્ષપલટો કોને કહેવાય? મારો વૈચારિક મતભેદ આ છે, પક્ષપલટો કોને કહેવાય? જ્યારે તમે પક્ષની ટિકિટ પર ચૂંટાઈને પછી બીજા પક્ષમાં સામેલ થાઓ. અહીંયા તો તમે ધારાસભ્ય પદેથી રાજીનામું આપો છો, પછી જનતા જનાર્દન સામે જાઓ છો અને જનતા તમને ચૂંટીને મોકલે તો તમે ધારાસભ્ય તરીકે આવો છો. અને મારે કહેવું છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસમાંથી જે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે એવા 12 ધારાસભ્યોને બાય ઇલેક્શન થયા, એમાંથી 9 જેટલી સીટો ભારતીય જનતા પાર્ટીને જનતા જનાર્દનના આશીર્વાદથી વિજયી બેઠકો તરીકે મળી છે. માત્ર 3 જે બેઠકો છે જેમાં ભારતીય જનતા પાર્ટી જે ખંભો પડ્યો, એક અલ્પેશભાઈની, એક ધવલસિંહજીની અને એક છબીલ પટેલની અબડાસાની. એટલે મોર દેન 75% સ્ટ્રાઇક રેટ છે ક્યારે હોય? જ્યારે પ્રજાના આશીર્વાદ હોય અને જ્યારે ધારાસભ્યને પોતાને એવું લાગે કે પોતાના મતવિસ્તારના કાર્યો એ જે સત્તાની સાથે સરકાર છે એની સાથે બેસીને કરી શકશે, માટે એ જાય તો એમાં ખોટું શું છે? એટલે નૈતિકતાની વાત જ્યારે કોંગ્રેસ કરે ને ત્યારે પોતાના ગરેબાનમાં ઝાંખીને પોતાનો આંખો એ ભૂતકાળ જોઈ લેવો જોઈએ. જ્યારે ડેપ્યુટી સીએમ દ્વારા પણ જે મહત્વના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું હતું કે અત્યારે હાલ કોંગ્રેસ પાસે કોઈ પણ મુદ્દો છે નહીં, માત્ર ને માત્ર પાયાવિહોણા આક્ષેપ કરી રહ્યા છે. નહીં, ડેપ્યુટી સીએમ નીતિન કાકા કે સૌથી પહેલા તો યજ્ઞભાઈ મારે એ કહેવું છે કે નીતિન કાકા કેમ કોંગ્રેસ પાર્ટીને કરવાનો? નીતિન કાકા મુદ્દા આપે, એ મુદ્દા અમારે બનાવના ભાઈ. અમને ખબર છે અમારે પ્રજાના કયા મુદ્દા પર લડાઈ લડવી છે. કોંગ્રેસ પાર્ટીને શીખવાડવાની જરૂર નથી. 400 વર્ષના અંગ્રેજોના શાસનને કોંગ્રેસ પાર્ટીએ અહીંયાથી ભગાડી છે. આ લોકોએ તો ગદ્દારીનું કામ કરીને દેશદ્રોહનું કામ કર્યું છે, એ વાતમાં નથી જવું. ટોપિક બહાર જતી રહેશે ચર્ચા, પણ આજે જે આ મુખ્ય મુદ્દાની ચર્ચા છે, ગુજરાતમાં કેટલાય સંઘ આપણે જોયા છે, રાજકીય સંઘ જોયા છે, સહકારી સંઘ જોયા, પણ હમણાં જે ભારતીય જનતા પાર્ટીએ નવું કલ્ચર બહાર પાડ્યું છે ખરીદ વેચાણ સંઘ, આ ખરીદ વેચાણ સંઘ
એક કરોડો અરબો રૂપિયાના ભ્રષ્ટાચાર બાદ ભારતીય જનતા પાર્ટીનું ગુજરાત મોડેલ હવે જો કોઈ આપણે કહેવું હોય ને આખા ભારતમાં તો આ ખરીદ વેચાણ સંઘ ગણાશે. આ નવું ગુજરાત મોડેલ છે ભારતીય જનતા પાર્ટીનું ખરીદ વેચાણ સંઘ. એ ખરીદ વેચાણ સંઘ દ્વારા ભ્રષ્ટાચારના પૈસેથી ખોટા કેસો કરાવીને વિપક્ષને નબળું પાડવા, વિપક્ષ પ્રજાનો અવાજ ના ઉઠાવે, વિપક્ષના નેતાઓ પ્રજાના અવાજ ઉઠાવવામાં ક્યાંય કાચા પડે એના માટે ખોટા કેસો કરવાના, તેમના દીકરાઓને, પત્નીઓને, તેમના પરિવારના સભ્યોને, એમની મિલકતોને ટાંચમાં લેવાને, આ ભારતીય જનતા પાર્ટીનું નવું ગુજરાત મોડેલ છે. અને એમાં પણ એક સ્ટેપ આગળ ભાવ કલ્ચર આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતો અલગ, ગુજરાત સરકારના નિયમો અલગ અને પાટીલ ભાવના પોતાના સિદ્ધાંતો અલગ. જ્યારે કોરોના મહામારીમાં લોકડાઉન હોય, 2 ગજની દૂરીની ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાત કરતા હોય ત્યારે ભાવના કાર્યકર્તાઓ ગરબે ઝૂમતા હોય, ગુજરાતની જનતાને જોખમમાં મૂકે. બીજી વાત કરું કે કોંગ્રેસમાંથી જ વારંવાર છેલ્લી 3 રાજ્યસભાની ચૂંટણીઓ થઈ 2017 થી 2020માં, એ ત્રણેય ચૂંટણીઓમાં થઈને કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદ વેચાણ કરીને રૂપિયાની લાલચ આપીને કરોડો રૂપિયામાં સોદો કરીને ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ છે. જો તમે એટલા જ સજ્જન હોય તો કોંગ્રેસના ઉમેદવારોને કેમ ટિકિટ આપો છો ભાઈ? જે લોકો એમ કહેતા હતા કોંગ્રેસમાં કે ચોકીદાર બી ચોરે, એ લોકોને તમે નેતા બનાયા, મંત્રી બનાયા. અને તમારા બિચારા કાર્યકર્તા જે એમ કહેતા હતા કે મેં બી ચોકીદાર હું, એને ખુરશી પાથરવાની, ગાભું મારવાનું, લાલ જાજમ પાથરવાની, સી વિસલ વગાડીને ગાડીઓનું પાર્કિંગ કરવાનું. ભાઈ તમારા ભાવ મોટી મોટી વાતો કરે છે કે કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા હવે ભારતીય જનતા પાર્ટીમાં જગ્યા કે સ્થાન નહીં પામે, તો મારે પાટીલ ભાવને આ મીડિયાના ડિબેટના માધ્યમથી મેસેજ આપવો છે કે પાટીલ ભાવ આ તમારું વ્યક્તિગત નિવેદન છે કે ભારતીય જનતા પાર્ટીનું? અને જો ભારતીય જનતા પાર્ટીનું નિવેદન ના હોય, તમારું નિવેદન છે, તો તમને કેમ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે? તમારું ચાલતું ના હોય, તમારું ઉપજતું ના હોય, તમારી 2 પૈસાની 2 પાવલી તમારી ચાલતી ના હોય, તો તમે સના ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલ ભાવ? અમિતભાઈ, કોંગ્રેસના ગિરિબાન પર આક્ષેપ કરતા પહેલા 50 વાર તમારી તરફ ધ્યાન આપો. અમિતભાઈ, આમાં સવાલ એ થતો હોય છે કે તમે જે રીતે કહ્યું કે કયા એવા સજ્જન કાર્યકર્તાઓ કે તેઓ પાર્ટી છોડીને કેમ જતો, તો કોંગ્રેસ ખાસ આપનારા, એક મિનિટ, તો કોંગ્રેસના ધારાસભ્ય સજ્જન હતા નહીં? કોંગ્રેસના જેટા, જો તમને બીજી એક વાત દેવડાવું, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કદાચ એ ભૂલી ગયા હશે કે કોંગ્રેસ પાર્ટીના સિદ્ધાંતો કહો, કોંગ્રેસ પાર્ટી ક્યારે પણ ચૂંટણી પહેલા તેનો ઉમેદવાર જાહેર નથી કરતી મુખ્યમંત્રીનો. અમારી તમામ ચૂંટણીઓ કોંગ્રેસ પાર્ટી IYC ના બેનર હેઠળ લડાય છે, પંજાના નિશાન નીચે લડાય છે. ત્યારબાદ ચૂંટાયેલા સભ્યો નક્કી કરે છે કે તેમનો નેતા કોણ બનશે. એટલે લાલચ લોભની વાત કોંગ્રેસમાં ઉતરી નથી. કોંગ્રેસનો ધારા, નહીં તમારી વાત પર આવું, કોંગ્રેસનો ધારાસભ્ય પંજાના નિશાન પર ચૂંટણી લડે છે. કોંગ્રેસનો ઉમેદવાર પંજાના નિશાન પર લડે, પછી ડોક્ટર અમિત નાયક હોય કે XYZ હોય. એટલે લોભ લાલચની જે આપ વાત કરો છો કે પહેલા એવો શરીફ હતા અને હવે કેમ ભાજપમાં ગયા, ભાઈ આક્ષેપ અમે નથી કરતા, જનતા જનાર્દન તેમનો ન્યાય કરશે. જનતા પૂછી રહી છે કે આ ધારાસભ્યો કેટલા રૂપિયામાં વેચાયા, અને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ઉમેદવારો કહી રહ્યા છે કે અમને 50 કરોડની 52 કરોડની ઓફર દીધી હતી, અમે ની તેમણે પોતે કબૂલ્યું છે. જી ઓકે 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 જી અમંતભાઈ શું કહેશો? 2-3 મુદ્દાની હકીકત સ્પષ્ટ કર દઉં. પંજાબમાં કોંગ્રેસે જયારે વિધાનસભાની ચૂંટણી લડી ને ત્યારે કેપ્ટન અમરિંદર સિંહને મુખ્ય પ્રધાન બનાવશે એવા એમના ચહેરા સાથે પંજાબમાં વિધાનસભાની ચૂંટણી લડી, અને કદાચ કેપ્ટન અમરિંદર સિંહના ચહેરાના લીધે પંજાબમાં વિધાનસભામાં કોંગ્રેસ જીતી. એટલે મુખ્ય પ્રધાન પદનો ઉમેદવાર કોંગ્રેસ જાહેર કરતી નથી એવું અમિતભાઈનું જો હોય તો કદાચ ક્યાંક અભ્યાસમાં કચાશ છે. દિલીપભાઈ તો મારી સાથે સંમત છે. અમિતભાઈ મને બોલી લેવા દો. આપણે ડિબેટની ડિસન્સી જાળવીશું. દીક્ષિત ને તમે સીએમ પદ તરીકે પ્રોજેક્ટ કરેલા છે,
અંગ્રેજો ભારત માં 200 વર્ષ શાસન કરી ગયા, 400 વર્ષ નહીં. મેટ્રો ના ફોટા છાપા શાસન કરી ગયા. અમિતભાઈ હું તમને સમય આપું છું. અમિતભાઈ હું તમને સમય આપું છું. આપણે હંમેશા માહિતી રાખીએ તો સાથે માહિતી દોષ ના હોય એનું પણ જરા ખ્યાલ. અમે ભારતીય જનતા પાર્ટીની સોશિયલ મીડિયાની જે માહિતી હોય અમારે અપનાવવાની. ભાઈ તમારી ક્રેડિબિલિટી છે તો રેટિંગ ટ્રિપલ એ પ્લસ હશે તો 1+ થઈ જશે. અને ભારતીય જનતા પાર્ટીની આંતરિક રાજનીતિની તમે ચિંતા ના કરો. તમે કોંગ્રેસની આંતરિક રાજનીતિની ચિંતા કરો, ભારતીય જનતા પાર્ટીની ચિંતા ના કરો. લોકસભાના ઉમેદવાર ચૂંટાયા છે એનો ઇતિહાસ આપણે જોવો પડે. અમિતભાઈ નીતિન કાકા સાહેબ ની સામે આપણે એલ્ફેર શબ્દના ઉપયોગ કરીએ એ પહેલા આપણે લોકસભાના ઉમેદવાર કેટલા સન્માનજનક છે એનો પણ ખ્યાલ રાખીએ. જીવનમાં 40 વર્ષ થી છે, તમે ને હું તો જાહેર જીવનમાં આજે 10-15 વર્ષ થી છીએ. નીતિનભાઈ જેવા અનુભવી અને જાહેર જીવનમાં જેમણે પોતાનું જીવન સમર્પિત કરી દેવા શબ્દો ઉપયોગ કરીએ ત્યારે હંમેશા માનવાચક ભાવ હંમેશા રાખીએ. મારે માધવસિંહભાઈ માટે બોલવાનું હોય કે મારે શંકરસિંહજી માટે બોલવાનું હોય તો મારે માન રાખવું પડે. એ જાહેર જીવનની એ જાણો એવી મારી હાથ જોડીને વિનંતી છે તમને. જે રીતે પક્ષના પ્રમુખ પદે થી હટાવવામાં આવ્યા હતા અને ઢસડીને કોંગ્રેસ કારોબારીમાંથી બહાર લઈ જવામાં આવ્યા હતા એ પણ આપણે યાદ રાખવું પડે. અમિતભાઈ અને હેમંતભાઈ, હેમંતભાઈ એક મિનિટ હેમંતભાઈ દિલીપભાઈ સીધો સવાલ એક જ થતો હોય છે. દિલીપભાઈ જયારે ઓકે હેમંતભાઈ સવાલ એક જ થતો હોય છે કે જયારે પેટા ચૂંટણીની વાત આવે અમિતભાઈ આપણો ભૂતકાળ આપણી ગિરેબંધમાં જ ટાંકીને આપણે જોવું પડે. સચિન પાયલટ ને અડધે રસ્તે ભાન થયું કે ગદ્દારોની પાર્ટીમાં જવા કરતા પોતાના ઘરમાં. સચિન પાયલટ ને હજી સમજ્યા નથી. સચિન પાયલટ ને હજી સમજ્યા નથી. આ તકલીફ જ આ છે, કોંગ્રેસ ની તકલીફ જ આ છે. અત્યારે હાલ જયારે સીધો સવાલ એક જ થતો હોય છે દિલીપભાઈ કે જયારે પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે હાલ જયારે આ આક્ષેપ અને પ્રતિ આક્ષેપ દોર શા માટે
માત્ર એક જ સવાલ હતો કે જ્યારે અત્યારની પરિસ્થિતિ છે દિલીપભાઈ, કે અત્યારની જે પ્રમાણેની પરિસ્થિતિ કહી શકાય કે જ્યારે ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં એક બાજુ કોંગ્રેસ દ્વારા જે આ વિશ્વાસઘાત જે નામથી જે કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે, અને બીજી બાજુ આ પ્રકારનો વાદ વિવાદ. આક્ષેપો થતા હોય છે રાજકારણમાં, એના એ અનિવાર્યતા છે. ચૂંટણી દરમિયાન એ વધારે થતા હોય છે સામાન્ય રીતે. બીજો આ એટલા માટે કે આ મુદ્દો કોંગ્રેસ ઉઠાવે કે ન ઉઠાવે, બાકીના લોકોએ ઉઠાવવો પડે. કારણ કે આપણી જે સમગ્ર પ્રક્રિયા છે લોકતંત્રની અને ચૂંટણીની પ્રક્રિયા છે, એને માટે આ હાનિકારક છે. અપક્ષ અને જો પક્ષો બધા પક્ષો પોતાની રીતે વિચારે તો સૌને નુકસાનકારક છે. આજે ભાજપ સત્તામાં છે એટલા માટે બીજા પક્ષને આકર્ષી શકે છે. જયારે કોંગ્રેસ સત્તામાં હતો ત્યારે બીજા પક્ષના લોકોને આકર્ષી શકતો હતો. ભવિષ્યમાં એવું બની શકે કે જયારે ભાજપ વિપક્ષમાં હોય ને કોંગ્રેસ સત્તામાં હોય તો એ પણ કદાચ તોડફોડ કરી શકે છે. એટલે પક્ષોને પણ આમાં નુકસાન છે, લોકોને નુકસાન છે, અને નેતાઓને પોતે જે પોતે પક્ષ જે લોકો પક્ષપલટો કરે એને પણ નુકસાન છે. એટલે આપણી ઈચ્છા એવી છે કે કોઈ કોઈ એક રાજકીય પક્ષ તો પહેલ કરે કે જે બી હવે ખામી રહી ગઈ છે. કારણ કે જેમ જેમ ખામી આવતી ગઈ એમ આપણે કાયદામાં સુધારા કરતા ગયા, 1/3 કાયદો લાવ્યા, ડિસ્ક્વોલિફિકેશન નો કાયદો લાવ્યા. પણ એમાં બી હવે એક નવી છટકબારી આવી છે કે રાજીનામું આપી દે અને પેટા ચૂંટણી આવે ત્યારે જીતી જાય. સિમ્પલ એક જ વસ્તુ કરવાની છે, છોડી શકે છે લોકો ધારાસભ્ય સાંસદ સભ્યને અમુક કારણસર ઘણીવાર છોડવું પણ પડે, એની મનાઈ પણ નથી. પણ પક્ષ છોડે, પેટા ચૂંટણી ન લડી શકે અને 6 વર્ષ પછીની ચૂંટણી આવે ત્યારે લડે, અને જો ત્યાં સુધીમાં એમણે પ્રજા વચ્ચે કામ કર્યું હોય તો લોકો ફરીથી એને જીતશે, તો આપણે એને પક્ષપલટું નહીં કહીએ. આટલો જ મુદ્દો છે. અને એ જયારે અત્યારે શક્ય નથી કાયદાકીય રીતે, અને કાયદામાં જે છીંડા રહી ગયા છે એને કારણે અત્યારે જે શાસક પક્ષ છે એનો ઉપયોગ કરે છે, અને વિપક્ષ છે એ અત્યારે કઈ આપી શકે એવી સ્થિતિમાં નથી અત્યારે. બીજું ગુજરાતનો કિસ્સો છે થોડો વિશિષ્ટ છે. આ વખતે જે તોડફોડ થઈ એ કદાચ કરવી ન પડી હોત, પણ આમાં બે નેતાઓના અહમ ટકરાયા હતા, અમિત શાહ અને અહમદ પટેલના. કારણ કે અહમદ પટેલ વખતે જયારે એને હરાવવા માટેની બહુ કોશિશ થઈ ત્યારે અહમદ પટેલ જીતી ગયા હતા, હરાવી નહોતા શક્યા. એટલે થોડો એક વ્યક્તિગત અહમની પણ વાત હતી કે કોંગ્રેસને તોડવી અને આ રાજ્યસભાની ચૂંટણીમાં તો કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસને હરાવો. એટલે આવી રાજકીય સ્પર્ધા હોય નેતાઓ વચ્ચેની આપણને ના નથી, પણ એ રાજકીય સ્પર્ધા જયારે બે નેતા વચ્ચે હોય ત્યારે લોકતંત્રની પ્રણાલીનો દુરુપયોગ થાય એની આપણને ચિંતા છે. રાજકીય સ્પર્ધાનો આપણને બહુ વાંધો. એટલે આપણો મુદ્દો એટલો છે, આક્ષેપો થતા રહે એમાં ભાષામાં થોડો કાબુ મારે, અને આપણે ઈચ્છીએ કે જે પણ અત્યારે ભાજપ સત્તામાં છે તો ભાજપ, અને ભવિષ્યમાં કોંગ્રેસ સત્તામાં આવે તો કોંગ્રેસ આ કાયદામાં સુધારો કરે અને કમસે કમ એક ચૂંટણી પક્ષપલટુઓ ન લડી શકે એટલું તો કરે એવી આપણી ઈચ્છા છે. પણ તો એ છે કે જ્યારે પક્ષ પલટુની વાત કરતા હોઈએ અને તેમાં પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ હોય તેમના દ્વારા વાકપ્રહાર તો સામે આવતા હશે, પરંતુ શું સામાન્ય જનતા હવે તેમને ફરી એકવાર જ્યારે તેઓ વોટ માંગવા માટે જશે ત્યારે તેમને એક્સેપ્ટ કરશે કે પછી રિજેક્ટ જ કરી દેશે? એમાં થોડા મિશ્ર પ્રદેશ. દાખલા તરીકે છેલ્લે લોકસભાની ચૂંટણી હતી એટલે એની સાથે સાથે પ્રવાહમાં જે પાંચેક પક્ષ પલટું હતું એ જીતી ગયા હતા. પણ આપણે યાદ હશે કે જયારે એની પહેલાની અલગ પેટા ચૂંટણી હતી ત્યારે અલ્પેશ અને ધવલ હાર્યા પણ છે, ઘણા લોકો હાર્યા પણ છે. હારવાનું પ્રમાણ થોડું વધારે છે, પણ ઘણા નેતાઓ જીતે પણ છે. કારણ કે વ્યક્તિગત રીતે પણ નેતાઓ મહત્વના હોય છે. દાખલા તરીકે અત્યારે જે આપણે ચર્ચા સાંભળીએ છીએ દક્ષિણમાંથી, જે કપરાડામાંથી જીતુભાઈ જેવા વ્યક્તિગત છે, અથવા તો મેરજા છે, એવા કેટલાક નેતા એવા હોય છે કે જે વ્યક્તિગત રીતે થોડા મહત્વના હોય છે અથવા કામ કર્યું હોય છે, એટલે એ જીતી જતા હોય છે પક્ષપલટો કર્યા પછી પણ. અને એટલા માટે નિયમ લાવવો પડે કે એ ન લડી શકે ને ભવિષ્યમાં લડે. બીજું મેં વાત કરી કે આ વખતની ચૂંટણીમાં કોરોનાને કારણે જયારે ઓછું મતદાન થવાનું છે ત્યારે મને એવું લાગે છે કે ભાજપનો ચુસ્ત ટેકેદાર અને કોંગ્રેસનો ચુસ્ત ટેકેદાર જ મતદાન કરવાનો છે. ત્યારે જો પક્ષપલટું હારશે તો આપણે એવું માનવું પડે કે ભાજપનો જે કાર્યકર છે એના જે ટેકેદાર છે કે જે વિચારધારાથી જોડાયા છે ને લાંબો સમયથી, ખ્યાલ છે કે આપણો પક્ષ મજબૂત છે, વિપક્ષ એટલો મજબૂત નથી, અને છતાં તમારે વિપક્ષમાંથી નેતાને લાવવા પડે. એ જે નારાજગી છે એ છેલ્લી બે પેટા ચૂંટણીમાં વ્યક્ત થઈ હતી ધવલ અને અલ્પેશના કેસમાં. એ આ વખતે જો હારશે તો એવું લાગશે કે હવે થોડી અતિ થઈ છે, અતિની ગતિ નથી હોતી, થોડો ઘણો પક્ષપલટો થાય. એટલે આ વખતે ભાજપના કાર્યકરો જ મને એવું લાગે છે જો નારાજ હશે તો એને હરાવશે એવું બની શકે. શું કહો છો ટૂંકમાં? એક લાઈનમાં એક આંકડો કહું છું. છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો પછી કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોમાંથી 22ને મંત્રી બનાયા, 45ને ધારાસભ્ય બનાયા, 4ને કેન્દ્રીય મિનિસ્ટર બનાયા, 12 સાંસદો બનાયા. ભાઈ આટલા બધા બણગાસના ફૂકો છો,
વિકાસ મોડલની કઈ વાતો કરો છો ભાઈ? ઓકે ઓકે ઓકે. તો એક બાજુ જ્યારે પરિસ્થિતિની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ હોય તો અત્યારે હાલ માત્ર ને માત્ર આક્ષેપ અને પ્રત્યાક્ષેપનો દોર તો યથાવત જ રહેવાનો છે, પરંતુ હવે તેની સાથે હવે જોવાનું એ રહ્યું કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના જે વાક પ્રહાર છે અને તેને લઈને અત્યારે હાલ જ્યારે પેટાચૂંટણી પણ આવી રહી છે તેમાં કયા પ્રકારની અસર જોવા મળશે. તેની સાથે ડૉક્ટર અહેમદ અને ડૉક્ટર નાયક અને તેની સાથે દિલીપભાઈ, ત્રણે આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. તો આજના સુરમાં સાહેબ રજા આપશો. નમસ્કાર.